નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત વિષયની અંદર સાહિત્ય વિભાગમાં મહાકવિ મહાકવિભાસના મહાભારત ઉપર આધારિત ત્રીજું નાટક ઉરૂ ભંગમ એનો અભ્યાસ છે તે કરવા જઈ રહ્યા છીએ આપણી બુકની અંદર પેજ નંબર નવ્વાણું પર આ નાટકનો પરિચય છે તે આપવામાં આવેલો છે અગાઉ આપણે મહાકવિ ભાસના જે તેર નાટકો છે તેમાંથી મહાભારત ઉપર આધારિત બે નાટકોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ જેમાં દૂત વાક્ય અને દૂત ઘટોત્કચનો સમાવેશ થાય છે ભાસનું આ ત્રીજું નાટક છે જે મહાભારતની કથા વસ્તુ પર આધારિત છે આપણે દરેક નાટકની અંદર જે મહત્વના ત્રણ બાબતો છે એનો અગાઉ મેં તમને નિર્દેશ કરેલો ફરીથી આપણે ઉરૂ ભંગમ નાટકની અંદર જોઈએ તો આ નાટક મહાકવિ ભાસરચિત છે આ નાટક એકાંકી છે એટલે કે નાટકની અંદર એક જ અંક આપવામાં આવેલો છે આ નાટક મહાભારતની કથા વસ્તુ ઉપર આધારિત છે આ નાટકમાં ભીમ ગદા યુદ્ધમાં દુર્યોધનના સાથળ ભાંગે છે આ કથાવસ્તુનો જે પ્રસંગ છે તે કેન્દ્રમાં હોવાથી આ નાટકને ઉરુભંગ ભંગ એવું શીર્ષક આપવામાં આવેલું છે એટલે અગાઉ મેં તમને જે કહેલ કે ચાર બાબતો તમારે કોઈ પણ નાટક પૂછે પરીક્ષામાં તો લખવાની થાય એક તો આ નાટક મહાકવિ ભાસ રચિત છે બીજું જોઈ લેવાનું કે નાટકમાં કેટલા અંક છે જો એ એકાંકી હોય તો બીજો મુદ્દો એ લખવાનો થાય કે આ નાટક એકાંકી છે ત્રીજી વસ્તુ એ સેના ઉપર આધારિત છે એટલે કે આપણે અત્યારે ઉરુભંગમનો પરિચય મેળવતા હોય તો એ મહાભારતની કથા વસ્તુ ઉપર આધારિત નાટક છે અને ચોથી વસ્તુ નાટકનું શીર્ષક એટલે કે શા માટે એનું નામ રાખવામાં આવેલું છે તો આપણે અહીંયા ઉર્ભંગ નાટકનો પરિચય મેળવીએ છીએ એટલે લખવાનું કે ભીમ અને દુર્યોધન વચ્ચે જે ગદાયુ થાય છે એ ગદાયુદ્ધમાં ભીમ દુર્યોધનના સાથળ ભાંગે છે આ પ્રસંગ આ નાટકમાં કેન્દ્ર સ્થાને છે એટલે નાટકને શીર્ષક આપેલું છે વિદ્યાર્થી મિત્રો આપણે એની લખવાની થાય એટલે આપણે ઉરૂ ભંગમ ભાષના નાટકનો પરિચય મેળવીએ આ એકાંકીમાં ભીમ ગદા યુદ્ધમાં દુર્યોધનની સાથળ ભાંગે છે તેથી કથાવસ્તુ તરીકે આ પ્રસંગ કેન્દ્રમાં હોવાથી નાટકનું નામ એટલે કે કૃતિનું નામ ઉરુભંગમ રાખવામાં આવેલું છે કથામાં એટલે કે આ નાટકમાં મુખ્ય પાત્ર દુર્યોધન છે મહાભારતના પ્રસંગ ઉપર આધારિત આ નાટક દુખાંત એકાંકી છે જેને ટ્રેજેડી નાટક તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જનરલી આપણે જોઈએ છીએ કે સંસ્કૃત સાહિત્યની અંદર જેટલા નાટકોની રચના કરવામાં આવી છે તે તમામ નાટકોનો અંત સુખાંત છે સુખદ છે એટલે કે તમામ નાટકો સુખાંત છે જ્યારે ઉરુભંગ એક જ નાટક એવું છે કે જેનો અંત દુઃખદ છે એટલે કે નાટકના અંતે દુર્યોધનનું મૃત્યુ થાય છે એટલે આ નાટક છે તે દુખાંત છે મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ ચાલ્યું આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ સુધી ચાલે છે તેમાં કૌરવોનો નાશ થયો દુર્યોધન સહિત કુલ કૌરવો સો હતા પણ મહાભારતના યુદ્ધમાં અઢાર દિવસમાં આ નવ્વાણું કૌરવોનો નાશ થાય છે એકમાત્ર દુર્યોધન છે તે ચીવતો રહે છે અઢારમા દિવસે દુર્યોધન અને ભીમ વચ્ચે ગદા યુદ્ધનો પ્રારંભ થાય છે એટલે કે ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ શરૂ થાય છે મહાભારતના અઢારમા દિવસે શ્રી કૃષ્ણ ભીમને દુર્યોધન ની સાથળ ઉપર પ્રહાર કરવાનો સંકેત કરે છે આપણે સૌ જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ દુર્યોધન ની સાથળ ઉપર ગદા મારવાનો સંકેત કરે છે હવે પ્રશ્ન એ થાય કે શા માટે શ્રી કૃષ્ણ ભીમને દુર્યોધનની સાથળ ઉપર ગદાથી પ્રહાર કરવાનું કહે છે તો એના માટેનો એક સરસ રસપ્રદ પ્રસંગ છે કે ગાંધારી આપણે સૌ જાણીએ છીએ કે એમણે આજીવન પોતાની આંખો પર પટ્ટી બાંધેલી કારણ કે ધૂતરાષ્ટ્ર જન્મથી અંધ હતા એટલે પોતાના પતિ માટે થઈને ગાંધારી પણ આજીવન પોતાની આંખો પર પટ્ટી બાંધે છે જ્યારે મહાભારતના યુદ્ધમાં ક્રમશઃ એક પછી એક કૌરવનો નાશ થાય છે ત્યારે ગાંધારી ખૂબ ચિંતિત થઈ જાય છે અને એવું ઈચ્છે છે કે એમનો પ્રિય પુત્ર દુર્યોધન છે તે મહાભારતના યુદ્ધમાં જીવિત રહે એટલે તે પોતાના તપનું આંખો પર જે પટ્ટી બાંધેલી છે એ તપનું ફળ દુર્યોધનને આપે છે તે એક વખત દુર્યોધનને પોતાની સમક્ષ નિર્વસ્ત્ર ઉપસ્થિત રહેવા માટે જણાવે છે પણ દુર્યોધન એવું વિચારે છે કે પોતાની માતા સામે નિર્વસ્ત્ર કઈ રીતે ઉપસ્થિત થવું એટલે તે પોતાને કમરે એક વસ્ત્ર બાંધી અને પોતાની માતા સમક્ષ ઉપસ્થિત થાય છે ગાંધારી છે એ પોતાની આંખો પરની પટ્ટી ખોલે છે અને એની આંખોનું દિવ્ય તેજ દુર્યોધનના શરીરમાં સમાઈ જાય છે જેથી કરીને દુર્યોધનનું સમગ્ર શરીર વજ્રનું બની જાય છે એટલે દુર્યોધનનું શરીર વજ્રનું હોવાથી તેના શરીરના ભાગ પર પ્રહાર કરવામાં આવે તો કોઈ પણ જાતની અસર થતી ન હતી હવે આપણે જોયું કે દુર્યોધન એના કમર પર વસ્ત્ર બાંધીને એની માતા સમક્ષ ગયેલ તેથી એના શરીરનું કમરથી સાથળ સુધીનો ભાગ છે તે વજ્રનો બનેલો હતો નહીં અને આ વાતની ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી તેથી ભગવાન શ્રી કૃષ્ણ ભીમ અને દુર્યોધન વચ્ચે જ્યારે ગદા યુદ્ધ થાય છે ત્યારે દુર્યોધનના સાથળ ઉપર પ્રહાર કરવાનું કહે છે તે મુજબ ભીમ ગદા યુદ્ધના દુર્યોધનની સાથળ પર મરણતોલ પ્રહાર કરે છે જેમાં ભીમ છે તે ગદા યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કરે છે વિદ્યાર્થી મિત્રો ગદા યુદ્ધ એક નિયમ છે કે જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે ગદા યુદ્ધ થતું હોય ત્યારે કમરથી નીચેના ભાગે ગદાથી પ્રહાર કરવાનો નહીં પણ અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ નાટકમાં ભીમ દુર્યોધનના સાથળ ઉપર પ્રહાર કરે છે એટલે ગદા યુદ્ધના નિયમોનું અહીં ઉલ્લંઘન થાય છે દુર્યોધનના ઉરુનો ભંગ થતા તે જમીન પર નીચે પડે છે એટલે કે યુદ્ધમાં દુર્યોધનના સાથળ છે તે ભાંગી જાય છે તેથી અંધરાજા ધૂત્રાષ્ટ આંખે પાટા બાંધેલી રાણી ગાંધારી અને દુર્યોધનની પત્નીઓ અને તેમનો પુત્ર દુર્જય તે રણભૂમિ પર આવે છે આ બધા જ વિલાપ કરે છે અને અંતે વીર મૃત્યુ સાથે આ એકાંકી છે તે કરુણાંતિકામાં પરિણમે છે એટલે કે ગદા યુદ્ધમાં દુર્યોધનના સાથળ ભાંગે છે અને અંતે મહાભારતના અઢારમા દિવસે રણભૂમિ પર દુર્યોધનનું મૃત્યુ થાય છે તેથી તેના પિતા ધુત્રાષ્ટ માતા ગાંધારી તેની પત્ની અને તેમનો પુત્ર દુર્જય આ બધા જ રણભૂમિ પર આવી અને ખૂબ વિલાપ કરે છે ઉરુભંગમાં મુખ્ય રસ કરુણ છે કારણ કે નાટકના અંતે દુર્યોધનનું મૃત્યુ થાય છે એટલે જે વીર રસના નિરૂપણથી વધુ ગાઢ બને છે એટલે કે ભીમ અને દુર્યોધન વચ્ચે જે ગદાયુદ્ધ થાય છે તેમાં વીર રસ જોવા મળે છે રંગભૂમિ પર નાટકમાં મૃત્યુ બતાવવામાં આવ્યું છે ભરતના નાટ્યશાસ્ત્રના નિયમનું પણ અહીં ઉલ્લંઘન થયું છે ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્રની રચના કરેલી છે તેમાં એવું જણાવેલ છે કે મૃત્યુનું દ્રશ્ય રંગભૂમિ ઉપર એટલે કે સ્ટેજ ઉપર દર્શાવી શકાય નહીં પણ અહીં આ નાટકમાં ભાષે ભીમનું મૃત્યુ દર્શાવેલ છે એટલે નાટ્યશાસ્ત્રના નિયમનું અહીં ઉલ્લંઘન થયેલું જોવા મળે છે આમ આ નાટક સંસ્કૃત સાહિત્યમાં કરુણાંતિકાનું એટલે કે ટ્રેજેડીનું વિરલ ઉદાહરણ છે કુટુંબ સાથેના મિલનનું આ નાટકમાં હૃદય હચમચાવી મૂકે તેવું નિરૂપણ મહાકવિ ભાષે કરેલું છે આ નાટકમાં દુર્યોધનના પાત્રનું ઉર્ધ્વીકરણ કરેલું છે વિદ્યાર્થી મિત્રો જનરલી આપણે જોઈએ છીએ કે મહાભારતમાં દુર્યોધન છે તે સતત પાંડવોની ઈર્ષા કરતો જોવા મળે છે અને પાંડવોનું રાજ્ય છીનવી લેવા માટે અનેક યુક્તિ પ્રયુક્તિઓ કરતો જોવા મળે છે પરંતુ આ નાટકની અંદર મહાકવિ ભાસે દુર્યોધનના પાત્રને એક સારા પાત્ર તરીકે ઉપસાવવાનો પ્રયત્ન કરેલ છે આમ વિદ્યાર્થી મિત્રો આ નાટકનો પરિચય પરીક્ષામાં તમને ઈ વિભાગમાં ત્રણ માર્ક્સમાં પૂછી શકે છે તેથી તમે તમારી નોટબુકની અંદર આ નાટકનો પરિચય છે તે લખી લેશો અને પાકો